અનંત કલ્યાણના કરનારા ચરમ તીર્થપતિ દેવાદિદેવ પરમાત્મા મહાવીર પ્રભુના શાસનમાં થઈ ગયેલા, ખુદ પરમાત્માના હાથે દીક્ષિત થઈ ગયેલા પંચમ ગણધર સુધર્મા સ્વામીની આ રચના છે. એ ક્લિયર કરી નાખો, જેટલા પણ આવશ્યક સૂત્ર તમે બોલો છો, નવકાર તો શાશ્વત છે, કરેમી ભંતે પણ શાશ્વત છે. આ સિવાય લોગસ્યમાં નામ ફરતા રહે છે, આ સિવાય નમુથુણમ પણ શાશ્વત છે, એ સિવાય ચાહે પુખરવત, ચાહે સિદ્ધાણમ બુદ્ધાણમ, ચાહે જય વિરાટ, જાવંત ચૈયાઈન, જાવંત કેવી સાહુ, અરિહંત ચૈયાણમ, આ તમામ સૂત્રો ગણધર ભગવંતોના રચેલા છે. તમને ઘણી વખત આની ઈચ્છા થતી હોય કે આગમોમાં શું લખ્યું હશે, પણ પ્રોબ્લેમ એ છે કે જે આગમોને તમને ગણવાની છૂટ છે એ આગમોને તમારે ભણવા નથી, અને જે આગમોની અમે ના પાડીએ એ જાણવાની તમને ઉત્સુકતા હોય. તમારા બે પ્રતિક્રમણના સૂત્રના ઠેકાણા ખરા? પાંચ પ્રતિક્રમણ નહીં, બે પ્રતિક્રમણ. એ ગૌતમ સ્વામીજીએ બનાવેલું જગત ચિંતામણી પણ આપણને બરાબર આવડે ખરું? બે પ્રતિક્રમણ, પાંચ પ્રતિક્રમણ, પણ પછી હું તો એટલું જ કહું કે કમ સે કમ 20 સૂત્ર પણ તમને આવડે તોય જ્ઞાન થઈ જાય. એક ગુરુને વંદન, સામાયિક લેતા પારતા, અને નંબર 3 જીનાલયમાં ચૈત્ય વંદન. આ 20 સૂત્ર પણ જો બરાબર આવડી જાય તોય તમારી આ 3 વિધિ અદ્ભુત થઈ જાય. આવશ્યક સૂત્રના રચયિતા ગણધર ભગવંત કહેવાય, અને ગણધર ભગવંતોની રચના ઉપર અનેકાનેક મહાપુરુષોએ અલગ અલગ ટીકાઓ કરી એ પદાર્થને ખોલવાના પ્રયત્ન કર્યા છે. કેટલા આગમો છે આપણા? 47. આંકડો આવડે કે બધાના નામ પણ આવડે? ખાલી આંકડો 45 તો અત્યારે જ એક સમયની અંદર 84 હતા. એથી એ આગળ ભગવાનના જેટલા શિષ્ય હોય એટલા પયનના હોય. બોલો, મહાવીર સ્વામીના શિષ્ય કેટલા? આમ તો આંકડાબાજીમાં તમે માસ્ટર છો, શેરબજારના બધા આંકડા મોઢે. કેટલા? કલ્પસૂત્ર દર વર્ષે સાંભળો ખરા, કલ્પસૂત્ર દર વર્ષે સાંભળો ખરા. બનુભાઈ કેટલા કહી દો, હવે આ ઉંમર થઈ ગઈ એટલે બધું ભૂલાઈ ગયું. ખાલી કોના કેટલા લેવાના બાકી છે એ આંકડા યાદ છે, બાકી કોઈ આંકડા યાદ નથી. ભાદરવા સુદ એકમના દિવસે કેટલાના ચડાવા થયા એ આંકડા યાદ છે. ભગવાન મહાવીરને કેટલા શિષ્ય હતા? કેટલા? 14,000. એક એક શિષ્યનો એક એક ગ્રંથ છે, એક એક શિષ્યનો. એને પયનના સૂત્ર કહેવાય. એને કેટલા પયનના થયા? 14,000 પયનના. મેં ગઈકાલે તમને કીધું તું એ વાતને હજી આની જરા ડેવલપ કરવી. આપણે કેટલા કમનસીબ છીએ, આપણી પાસે જે છે એના કરતા આપણે જે ગુમાવ્યું છે ને એ કદાચ વધારે ગુમાવ્યું છે. શું નહોતું આપણી પાસે? આખા વિશ્વને આપણે એક માઇક્રોચિપમાં મૂકી શકીએ એટલી તાકાત આપણી પાસે હતી. એક 11 અંગ અને એના ઉપર દ્રષ્ટિવાદ. એ દ્રષ્ટિવાદમાં પણ પાછા 5 ફેર પરિક્રમ સૂત્ર પૂર્વાની પૂર્વગત ચુલિકા. એ પૂર્વગતની અંદર પણ પાછા કેટલા પૂર્વ આવે? 14 પૂર્વ આવે. અને 14 પૂર્વને લખવા માટે કેટલા હાથી જોઈએ ખબર છે? એક પૂર્વ મહાવિદેનું 500 ધનુષ્યનું એક હાથી, એક ત્રાજવાના પલ્લા પર એક હાથીને રાખો, બીજા પલ્લામાં એટલો સાઈનો પાવડર, પાણીવાળો નહીં, લિક્વિડ ફોર્મનું નહીં, પાવડર ફોર્મ, અને પછી એમાં પાણી નાખો, પછી લખવાની શરૂ કરો, ત્યારે એક પૂર્વ લખાય. આવા કેટલા પૂર્વ છે? બે પૂર્વને લખવા માટે કેટલા હાથી જોઈએ? બે. ત્રીજા પૂર્વને લખવા માટે કેટલા હાથી જોઈએ? ડબલ કરતા જાઓ. ચોથાને 8, પાંચમાને 16, છઠ્ઠાને 32, સાતમાને 64, એમ કરતા જાઓ. એટલે 14 પૂર્વનો ટોટલ મારો 16,000 ઉપર સમથિંગ એક બાજુ હાથી, એટલો પાવડર, એમાં પાણી નાખો અને પછી લખવાનું શરૂ કરો, આપણી જિંદગી પૂરી થઈ જાય.
પણ આ પૂર્વ લખાય નહીં. આવા 14 પૂર્વો આ મહાપુરુષો અંતર મુહૂર્તની અંદર એનો સ્વાધ્યાય કરી દીધા.